सूरत के आयुर्वेदिक डॉक्टर संदीप पटेल द्वारा उनके द्वारा उत्पादित की गई वैसी कोरोवाइल दवाई का खोज करने के साथ आज वडोदरा की मुलाकात लेते हुए वडोदरा के विविध विभागों में इसका वितरण किया गया। आयुर्वेद के 29 तत्वों के मिश्रण से युक्त कफ नाशक, कफ निवारक, जबर नाशक और वायरल इन्फेक्शन में अक्सर दवाई की खोज करने वाले जोटा हेल्थ केयर के और आयुषन हेल्थ केयर के वैद्य रत्नम डॉक्टर संदीप पटेल द्वारा कोरोना वायरल की महामारी के बीच कोरोवाइल टेबलेट और सिरप का उत्पादन किया गया है। डॉक्टर संदीप पटेल ने अपने गुरु पूज्य वैद्य नरसिंह भाई पटेल की प्रेरणा से गलूची, काली मिर्च, हरडे सहित के 29 तत्वों की मदद से ये दवाई बनाई गई है। जो ये दवाई कोरोना पॉजिटिव और कोरोना से बचाव के भागरूप कोई भी स्वस्थ व्यक्ति ले सकता है। अभी तक डॉक्टर संदीप पटेल द्वारा समग्र गुजरात भर में 2 करोड़ से भी अधिक ये आयुर्वेदिक कोरोवाइल दवाई वितरित की गई है। जहां आज वैद्य रत्नम संदीप पटेल ने वडोदरा की मुलाकात पर आते हुए वडोदरा पुलिस विभाग द्वारा 3000 जितनी दवाइयों का ऑर्डर दिया गया है। जहां वडोदरा शहर पुलिस विभाग और रेलवे विभाग की मुलाकात लेते हुए वैद्य रत्नम संदीप पटेल द्वारा ये कोरोवाइल दवाई कोरोना के लिए अक्सर होने का कहा गया था। पहला मारी ओळखाण आपूं, हूँ वैद्य रत्नम संदीप पटेल, निरामय आयुर्वेदिक हॉस्पिटल सूरत गुजरात थी बात करूँ छूँ। मारा पूज्य गुरु नाम छे वैद्य रत्नम नरसिंहभाई पटेल पूना कुंभारिया। आ दवानुं नाम छे कोरोवाइल टेब्लेट। कोरोवाइल टेब्लेट एटले कोरोना एवो अर्थ नथी, कोराइजा अने वायरल इन्फेक्शन माटेनी आ दवा छे। आ दवा FDA गुजरात द्वारा मने परमिशन आपवामां आवेल छे अने खास वायरल इन्फेक्शन माटेनो उपयोग करवामां आवे छे। आ दवानी अंदर संयोजननी अंदर खास एंटीवायरल, जे बेस्ट एंटीवायरल औषध आयुर्वेदमां बतावेल छे, ते आरोग्यवर्धिनी संसमनी अने मरीनुं सम्मिश्रण छे, जे आज सुधीनी मारी 28 वर्षनी प्रेक्टिसमां उत्तम एंटीवायरल तरीके मने लाभदायी जोवा मळे छे। तदउपरांत एमां कफशामक, ज्वरशामक अने इम्युनिटी बूस्टर्स એવા ઔષધોનું 29 દ્રવ્યના સમિશ્રણથી આ દવા બનાવવામાં આવેલ છે અને જેટલી જેટલી જગ્યાએ સસ્પેક્ટેડ સંક્રમિત ક્વોરન્ટાઇન પેશન્ટને અને પોઝિટિવ પેશન્ટને જ્યારે આ દવામાં આપવામાં આવી છે ત્યારે ખૂબ લાભદાયી, અસરકારક અને સફળ નિવૃત્તિ મને જોવા મળેલ છે। કેટલા પેશન્ટો સાજા થયા છે? ભાઈ, પેશન્ટોનું એવું છે કે હું વાત કરું તો સૌથી પહેલાં આની શરૂઆત અમે સુરતના મીઠી લીંબાયત અને મીઠીકાળી અને માંદ્રવજા એરિયામાં ક્વોરન્ટાઇન ક્લસ્ટર એરિયામાં અમે આપવાની શરૂઆત કરી। ત્યાં ખૂબ પેશન્ટો આવતા હતા, એ બધા પેશન્ટો આજે માન દરવાજા એરિયા 00 છે અને લગભગ સુરતની સિવિલ હોસ્પિટલ, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ, પ્રાઇવેટ ડૉક્ટરો, સુરતના ઘણા બધા ડૉક્ટરો, દાખલો આપું તો ડૉક્ટર નયનભાઈ ભટ્ટ જે ઓર્થોપેડિક સર્જન છે, બીજા એક ડૉક્ટર ત્રિપાઠી છે, એમની પણ દિંડોલીમાં હોસ્પિટલ છે, તદઉપરાંત ડૉક્ટર પવાર બોમ્બેમાં, એવા ઘણા બધા ડૉક્ટરો આ દવાથી સંક્રમિત થયા પછી નેગેટિવ રિપોર્ટ આવ્યા છે અને જેના મેં ઇન્ટરવ્યૂ પણ આપ્યા છે। અને જોવા જઈએ તો NGO સોલંકીબેન, કૈલાસબેન સોલંકી, કડીવાલા સાહેબ, હેતલ નાયક અને ઘણા બધા ડૉક્ટરોને મારા પ્રાઇવેટ ડૉક્ટરોની સાથે સિવિલની અંદર આજ સુધી લગભગ મેં 800 થી 1000 પેશન્ટોને, આ પોઝિટિવ પેશન્ટોને દવા આપી છે અને લગભગ કોઈ પેશન્ટને કોઈ કોમ્પ્લિકેશન થયું નથી અને આ બધા એ લોકો સમરસ હોસ્ટેલમાંથી આજે પોતાના ઘરે અને સ્વસ્થ છે। વડોદરાની અંદર બે વાત કરવી છે મારે, એક તો સેવા તીર્થ નામનું પુરુષોત્તમભાઈનું એક સેવાનું કેન્દ્ર છે, જ્યાં લેપ્રસી, વિકલાંગ બાળકો, મંદબુદ્ધિના બાળકો છે ત્યાં ખૂબ આ દવા આપવામાં આવેલ છે પ્રિવેન્ટિવ તરીકે। અને બરોડાની અંદર રેલવેની અંદર PS 54 નેજા હેઠળ સમગ્ર રેલવે વિજિલન્સને આપી છે બરોડાની અંદર। અને બરોડાની અંદર ખાસ મારા કહેવું છે કે મારા મિત્ર છે ડૉક્ટર દીપક ઉપાધ્યાય, લગભગ માંડવીની આજુબાજુ એમનું ક્લિનિક છે, ત્યાં આપણે 500 પોઝિટિવ પેશન્ટ માટેની કીટ મફત આપવા માટે આપેલ છે અને જે આ પ્રિવેન્શન માટેની કીટ છે આજ સુધીમાં એમણે લગભગ 2500-3000 કીટો વેચી દીધી છે અને બીજી 2500-3000 કીટો એમને પ્રિવેન્શન માટે આપેલ છે, તે કદાચ એ રાહત દરે આપે છે અને પોઝિટિવ પેશન્ટની કીટ 100% એ મફત આપે છે। અને અમને પરમિશન મળી છે અથવા તો મળે એવું લાગે છે, એટલે SSGમાં પણ અમો આ દવા ફ્રી પોઝિટિવ પેશન્ટને આપવા માંગીએ છીએ। બરોડા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની અંદર ડૉક્ટર જિગીશાબેન શેઠ, જેઓ મેયરશ્રી છે, મને કહેતા આનંદ થાય છે કે એ મૂળ અમારા સુરતના છે, જે એમણે હસતા હૃદયને આનંદથી અમને કીધું કે સંદીપભાઈ હું સુરતની છું અને એમણે મને બોલાવી અને જે મને ઇન્સ્પાયર કરીને જે મને માન સન્માન આપેલ છે
એનો ઋણી છું અને એ બરોડાના મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં એમના હસ્તક લગભગ બધા અધિકારીઓને એમણે આપેલ છે. અમારા દ્વારા શું અપીલ કરવા માંગો છો? એક્ઝેક્ટલી મારી એક અપીલ કરતાં પહેલાં મારે મારી એક વાત કહેવી છે. મારી બે ફિલોસોફી આજ સુધી રહી છે, મારું પેશન્ટ એ મારું ભગવાન. આ દવાનો આવિષ્કાર મારા ગુરુની 4-5 દવાના યોગથી કરેલ છે અને મને ચોક્કસ એવું લાગે છે કે આ મહામારીની અંદર આ વાયરસ ઇન્ફેક્શન જે થાય છે તેનો આ અક્ષીર ઈલાજ હોય એવું મને લાગે છે. વડોદરાની પ્રજાને કશું કહેતા પહેલાં મારું એક મિશન ગોલ અને ટાર્ગેટ તમને કહું કે મારે આ અત્યારે જે મારું મિશન છે કોરોના ફ્રી વિશ્વ, કોરોના ફ્રી વિશ્વ, કોરોવાઇલ અને આયુર્વેદના સથવારે સુખી અને સ્વસ્થ જન સમુદાય, એ મારું મિશન છે. અને એ મિશન માટે મેં આજ સુધી લગભગ 2 કરોડ જેટલી દવા આખા ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, સુરત, વલસાડ, બરોડા, અમદાવાદ બધી જગ્યાએ આને નિઃશુલ્ક વિતરણ કરેલ છે અને એ હું સેવન યજ્ઞ ચાલુ જ રાખીશ. પણ મારા બરોડાના વાસીઓને મારું એજ્યુકેશન, આયુર્વેદનું એજ્યુકેશન મેં પાણીગેટ ડેપોથી લીધેલ છે, એટલે મારા આ મારું ગામ જ છે. એટલે મારા ગામના લોકોને, મારા બરોડાના લોકોને મારી એક અપીલ છે કે તમે આ રોગથી ડરશો નહીં, ગભરાશો નહીં. આ સાર્સ જેવો જ એક વાયરસ છે, મારક નથી. કાળજી રાખશો અને નિયમોનું પાલન કરશો, જે પ્રોટોકોલ્સ છે આયુષનો, લીંબુનો સરસ પીવો, ઉકાળા પીવા, એ અને આયુર્વેદ ઔષધ આરોગ્યવર્ધિની છે, સંસમની છે, સુદર્શન ચૂર્ણ છે, ત્રિભુવન કીર્તિરસ છે, આવી કોઈ ઔષધ તમારી નજીક હોય તો તેનું પાલન કરશો. બહાર જશો, બજારમાં જશો, થોડું સોશિયલ ડિસ્ટન્સ રાખો, બેંકમાં જાઓ ડિસ્ટન્સ રાખો અને તમારી જાતની કાળજી જાતે રાખો. હાથ વારંવાર ધોવો, સરફેસ સાફ કરો, મોઢું વારંવાર ધોવો, માસ્ક પહેરો. આવી કાળજી રાખવાથી આ રોગમાંથી આપણે સંપૂર્ણપણે સારા થઈ શકીએ છીએ અને આપણા દેશની સેવા કરી શકીએ છીએ. ડરવા જેવું કશું નથી. કાળજી રાખશો તો આપણે બધા સ્વસ્થ થઈ આપણા દેશની સેવા કરી શકું, એ મારી તમારા બરોડા માટે ખાસ શીખ છે. એવી મારી વિનંતી છે કે આનું પાલન કરીને આપણે સુખી અને સ્વસ્થ રહીએ.